ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી સૌને વિમળાબેન મકવાણાના હૃદયપૂર્વક નમસ્કાર. સંસ્થા છેલ્લા 42 વર્ષથી કાર્યરત છે. શિક્ષણના અનેકવિધ માધ્યમો દ્વારા સમુદાયને પ્રવર્તમાન પરિસ્થિતિ અનુરૂપ એવા શૈક્ષણિક કાર્યક્રમો કરતી આવી છે. સાહિત્યનું પઠન અને સર્જન સમાજને શાંતિપૂર્ણ અને ઉન્નત બનાવવાનું સૌથી સુલભ્ય અને હૃદયસ્પર્શી સાધન રહ્યું છે. સાહિત્યના અનેક સ્વરૂપો છે. એમાં કવિતા સૌથી વધારે સરળ, હૃદયસ્પર્શી અને આકર્ષણનું માધ્યમ રહ્યું છે. મહાત્મા ગાંધીજીના જન્મદિનથી દર મહિને ગુજરાતીના શ્રેષ્ઠ કાવ્યોમાંથી ચુનિંદા કાવ્યો યુટ્યુબ પર ગુજરાતી સાહિત્યકારોના સમજણ સાથે રજૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમની લિંક અમે આપ સૌને મોકલી આપવામાં આવશે. ગાંધીજીને શ્રદ્ધાંજલિથી આ કાર્યક્રમની શરૂઆત કરવા અમે ડૉક્ટર કેશુભાઈને આમંત્રણ આપ્યું અને એમણે અમારું આમંત્રણ સહજ ભાવે સ્વીકાર્યું. શ્રી કેશુભાઈ સાહિત્યને છેવાડાના માનવી સુધી પહોંચાડનાર અને ગાંધી વિચારને વરેલા સર્જક છે. એમના મુખે કવિતાનો રસાસ્વાદ માણવો એ પણ એક લાહવો છે. શ્રી કેશુભાઈ બહુ જ બે સુંદર કાવ્યો રજૂઆત માટે પસંદ કર્યા છે. કેશુભાઈ, આપને આવકારતા અમે આનંદ અનુભવીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો હું કેશુભાઈને વિનંતી કરું કે તેઓ રસાસ્વાદ. બાપુને સૌથી વધુ ભરોસો હોય તો એ ભગવાન ઉપર હતો, અને એ સતત સવાર સાંજ સામૂહિક પ્રાર્થના કરતા હતા, અને એ પ્રાર્થનામાં એ વૈષ્ણવજનથી માંડીને આ પ્રેમળ જ્યોતિ તારો દાખવી એ સુધીના ગીતો ભજનો તરીકે ગૌરવતા હતા. બાપુએ અનેક પડકારોનો સામનો કર્યો, અને એ પડકારોમાં એમને સતત જો કોઈનો સધિયારો મળ્યો તો આ ઈશ્વરી ચેતનાનો મળ્યો. કાર્ડિનલ ન્યુમેન, બહુ જ મોટા કવિ, એમની આ કૃતિ બાપુને એટલી બધી ગમી ગઈ કે એમણે તે વખતના અમદાવાદના આપણા મોટા મોટા સાક્ષરોને એ કૃતિના અનુવાદ માટે આગ્રહ કર્યો, વિનંતી કરી. અનેક અનુવાદો એમની પાસે આવ્યા, અને એ પૈકી એમને સૌથી વધુ જે અનુવાદ ગમ્યો તે આપણા બહુ જ મોટા સાક્ષર એવા નરસિંહરાવ દિવેટિયાનો અનુવાદ હતો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મૂળ છે લીડ કાઇન્ડલી લાઇટ. તો એ કૃતિ હું વાંચું છું અને એનો આસ્વાદ આપણે માણીશું. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજા. યુવા પ્રેમળ જ્યોતિ દાખવવાની વાત કરે છે કે હે ઈશ્વર, તારો એ પ્રેમળ અજવાસ એ તું મને બતાવ, અને મારા જીવનનો જે પંથ છે, અંધકાર ભર્યો પંથ, એને તું ઉજાવ, મને તું માર્ગદર્શન આપ. દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધા, માર્ગ સુજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ. જેના સુરીલા કંઠે આ ભજન ગવાતું હોય, આ પદ ગવાતું હોય, એ વખતે તો સામે બેઠેલાઓને ધ્યાન ન લાગી જાય તો જ નવાય. કવિ એમ કહે છે કે હું નિજધામથી બહુ દૂર પડી ગયો છું. નિજધામ એટલે જે ચેતનાનું ધામ, ઈશ્વરનું ધામ, જે આપણું અસલી સરનામું, ત્યાંથી આપણે દૂર આવી ગયા અને એક અંધકારમય વિશ્વની અંદર આપણે રઝળપાટ કરી રહ્યા છીએ. ત્યારે આ ઘોર અંધકારની અંદર, આ ઘોર રાત્રિના સમયે, હે ઈશ્વર, તું તારા નિજ શિશુને, તારા પોતાના બાળકને તું સંભાળ, અને મારો જીવનનો માર્ગ તું ઉજાળ. પછી હું હવે વાંચું જ છું, ગાઈશ નહીં. ડગમગ તો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છ ન જાય, દૂર માર્ગ જોવા લોભ લગીર ના, એક ડગલું બસ થાય મારે, એક ડગલું બસ થાય. તો જુઓ, કવિ બહુ મોટી અપેક્ષા પણ રાખતો નથી. સાચો જે ભક્તજન છે એ ઈશ્વર પાસેથી બધું નથી માગી લેતો,
એને તો માત્ર એનો જે પગ ડગમગી રહ્યો છે, જે અસ્થિરતા આવી ગઈ છે, જે ચંચળતા આવી ગઈ છે, એમાંથી મુક્તિ જોઈએ છે. અને બહુ દૂર પણ એને જોવું નથી. એ તો કહે છે કે દૂર માર્ગ જોવા લોભ લગીરના, એને બહુ આગળ પણ નથી વધી જવું, માત્ર એક ડગલું ભરવું છે. એને કોના તરફ ભરવું છે? તો એ ચૈતન્ય તરફ ભરવું છે. તમે વિચાર કરો કે આખા વિશ્વની અંદર મહાનાયક તરીકે, આખી સદીના મહાનાયક તરીકે, બલકે સહસ્રાબ્દીના મહાનાયક તરીકે પૂજાયેલા એવા મહાત્મા ગાંધીને વૈષ્ણવજન પછી સૌથી વધુ પ્રિય કોઈ કૃતિ ગમી હોય તો તે આ હતી. અને એના કારણે એમને એનો અનુવાદ કરાવ્યો હતો. અને કવિશ્રી નરસિંહરાવ ભોળાનાથ દેવટિયા એ સમયના સૌથી મોટા સાક્ષર, તો એમણે અનુવાદ પણ એવો કર્યો કે જાણે એ મૂળ કૃતિ કરતાં પણ સવાયો બની રહ્યો. એટલે એ માત્ર અનુવાદ ના બન્યો, એ અનુસર્જન બની રહ્યો. માત્ર એક ડગલું હું આગળ ચાલુ, એક ડગલા સુધીનું જ મને અજવાળું બતાવો, મારે વધારે જોઈતું નથી. તો જુઓ એની માગણી પણ કેટલી સીમિત છે. આજ લગી રહ્યો ગર્વ મામું ને માગી મદદ ના લગા, આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મુઢબાળ હવે માગું તું જાધાર. જુઓ માણસ અભિમાનમાં ને અભિમાનમાં ક્યારેક એમ માને છે કે હું પોતે બધું કરીશ, મારે કોઈ એવા કોઈ ચેતન તત્વની જરૂર જ નથી. એ નાસ્તિક પણ બની જાય છે ઘણી વખત પોતાના અહંકારમાં, અને એનો પ્રાદુર્ભાવ જ્યાંથી થયો છે એ એના મૂળ સરનામાને એ ભૂલી જાય છે. તો એવા એક અહંકારમાં રહેલો, હે પ્રભુ હું હવે સમજી ગયો છું કે મારાથી હવે આગળ નહીં વધી શકાય, હું મૂઢ છું, હું મૂર્ખ છું, તો હવે માગું તું જ આધાર, તારો આધાર માગી રહ્યો છું, હું આપ ભલે આગળ વધી શકું એમ નથી. ભભક ભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ, વિદ્યા વર્ષોની લોપ સ્મરણથી સ્ખલન થયા જે સર્વ, મારે આજ થકી નવું પર્વ. જો અત્યાર સુધી તો હું આજે કામ ક્રોધ મદ લોભ મોહ એ ષડ રીપુથી ઘેરાયેલો રહ્યો, અને એના કારણે હું સતત ભયભીત રહ્યો, ભય છતાં ધર્યો ગર્વ, ભયભીત હોવા છતાં હું અભિમાન કરતો રહ્યો. મેં ઘણા મારા સ્ખલન થયા, ઘણા પતન થયા, હું નૈતિક રીતે અધપતન સુધી પહોંચી ગયો, પરંતુ આજે જ્યારે હવે હું તારો આશ્રય માગું છું ત્યારે હું કંઈક એક નવી ઊંચાઈ આપવા માગું છું, અંધારામાંથી અજવાળામાં આવવા માગું છું, મારે આજ થકી નવું પર્વ, આજનો દિવસ એ મારા માટે એક નવું પર્વ બની રહેશે, નવો તહેવાર બની રહેશે. તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમ ભેર, હે પ્રભુ. હવે જો એ પ્રભુની આસ્થાની આજે વાત કરે છે કે તારા પ્રભાવથી હું નભ્યો છું અને તે મને બહુ પ્રેમથી નિભાવ્યો છે, નિશ્ચય મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર. તો એ મને એટલો હવે વિશ્વાસ બેઠો છે કે તારા વિશ્વાસથી, તારી શ્રદ્ધાથી જો હું જીવ્યા કરીશ તો હું જે મારી મંજિલ છે ત્યાં સુધી જરૂર એ પહોંચાડશે. મને કોણ પહોંચાડશે? તો દાખવી પ્રેમલ જ્યોતિની શેર, એ ઈશ્વરની ચેતના છે, તે સરસ પ્રેમલ પ્રકાશ, પ્રેમલ જ્યોતિ, એની શેર દાખવીને મને એ મારું જે ધામ છે ત્યાં સુધી પહોંચાડશે, જે લક્ષ્યસ્થાન છે ત્યાં સુધી પહોંચાડશે, એ અજવાળાનો સાક્ષાત્કાર કરાવશે. કરદમ ભૂમિ કરણ ભરેલી ને ગિરિવર કેરી કરા, ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર. આ જીવનની અંદર તો કેટલા પડકારો આવવાના, આ જીવનરૂપી માર્ગની અંદર ક્યાંક ખાડા આવશે, ટેકરા આવશે, પહાડો આવશે, ક્યાંક નદીઓ આવશે, ધસમસતા જળ પ્રવાહો આવશે, અને એ બધું વટાવીને કાદવ કીચડ આવશે, કરદમ ભૂમિ કળણ ભરેલી, કરદમ ભૂમિ એવા કાદવ કીચડમાં ખૂંપી જવાય એવી સ્થિતિમાંથી પણ મને ઊંચકીને તું હે પ્રભુ મને એ પહોંચાડશે નિજ દ્વાર, પોતાના દ્વાર સુધી તું પહોંચાડીશ એવી મને શ્રદ્ધા બેઠી છે. હવે જો છેલ્લે જે એની છેલ્લી કડીમાં જે કવિ આખે આખા ભજનનો અથવા આખા કાવ્યનો સાર કહી દે છે, એની આસ્થા એમાં પ્રગટે છે. રજની જશે ને પ્રભાત ઉજળશે, આ કાળી રાત એક દિવસ પૂરી થશે, પ્રભાત ઉગશે, આ કાયમી અંધારું રહેવાનું નથી, અજવાળું થવાનું જ છે, ને સ્મિત કરશે પ્રેમાળ, અને ઈશ્વરનું સ્મિત મને દેખાવાનું છે,
દિવ્ય ગણોના વદન મનોહર, એ તારી આજુબાજુના જે દિવ્ય ગણ છે, દેવદૂતો છે, એમનું સ્મિત, મનોહર સ્મિત મને દેખાશે. મારે હૃદય વસ્યા ચિરકાળ, એ મારા હૃદયની અંદર જે ચિરકાળથી લાંબા સમયથી વસેલા છે, એટલે કે જે શાંતિ, પરમ ચેતના અને પરમ પ્રસન્નતા એ મને મળશે, કે મેં જે ખોયા હતા ક્ષણવાર, જે એક ક્ષણ પૂરતો હું ભૂલી ગયો હતો, એ બધાને મેં વિસરી ગયો હતો. હે પ્રભુ, હવે જ્યારે તને હું આ પ્રાર્થના કરું છું ત્યારે મને એ બધું જ પ્રાપ્ત થશે એવી મને શ્રદ્ધા છે. મહાત્મા ગાંધી એ પોતે એક યુગ પુરુષ છે, અને જ્યારે મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહ પછી 1915માં ભારતમાં પગ મૂક્યો, પછી એમના રાજકીય ગુરુ ગોખલેની સલાહથી આખે આખું વર્ષ ભારતમાં ઘૂમ્યા, ફર્યા, રજળપાટ કરી અને અહીંની જે પીડિત પ્રજા એના દુઃખ દર્દ જોયા. એ પછી એમણે બિલકુલ નક્કી કરી દીધું કે હવે આખે આખું જીવન મારે હોમી દેવું છે આ જનસેવામાં અને આઝાદી માટે. આઝાદીની ચળવળ વર્ષોથી ચાલતી હતી, પરંતુ આઝાદીની ચળવળને જે મહાનાયક સાંભળ્યા એ આ મહાત્મા ગાંધી હતા. અને મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ જે ચળવળ ચાલી સ્વાતંત્ર્યની, એમાં અનેક મુશ્કેલીઓ આવી. અનેક વાર એમણે જેલમાં જવું પડ્યું, અનેક વાર એમની ધરપકડ થઈ, અનેક વાર એમના સાથીઓને જેલમાં પૂરવામાં આવ્યા અને વારંવાર એ વ્યથિત થયા. પરંતુ એમણે ક્યારેય પોતાની જે જીદ હતી, અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા જાઓ, એ જીદ એમણે છોડી નહીં. ત્યારે આપણા કવિઓ પણ એના પ્રભાવમાં આવ્યા વગર રહે ખરા? એમના સમકાલીન યુવાન કવિ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ જ્યારે બાપુ ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જવા નીકળ્યા એ વખતે રચેલી કવિતા, લગભગ શીઘ્ર કવિતા, બાપુને જ્યારે આપી તો બાપુ એ જોઈને અભિભૂત થઈ ગયા. એમણે કહ્યું કે આ તો બધું જે હું વિચારું છું એ તમે તમારી કવિતામાં મૂક્યું છે, જાણે કે તમે મારા મનને વાંચી લીધું છે. અને એ કવિતા એટલે કે છેલ્લો કટોરો. હવે કવિ એક આખરે કવિ છે, તો આ છેલ્લો કટોરો શાનો છે? અત્યાર સુધી અનેક પ્રકારની પ્રતાડનાઓ વેઠી છે, હવે પોતે કહે છે કદાચ બની શકે કે તમારે ઝેરનો કટોરો પીવો પડે, કદાચ તમારી ઈચ્છા મુજબનું પરિણામ ન પણ મળે, પરંતુ તમે તો ભોળા શંભુ જેવા છો. સાગર મંથનમાંથી જે રીતે શિવજીએ ઝેર કટકટાવ્યું હતું, એ રીતે કદાચ એવું અપમાન વેઠીને પાછું આવવું પડે તો પણ વાંધો નહીં, પણ તમે જાઓ અને જ્યારે સ્ટીમરમાં બેઠા, વાહણમાં બેઠા એ વખતે આ કવિતા છાતી સરસી ચાપીને એ મહાત્મા ગાંધીએ કહ્યું કે ખરેખર આ લખનારો એ રાષ્ટ્રીય શાયર છે. આ રાષ્ટ્રીય શાયર જેવું બિરુદ ગાંધીજીએ એકમાત્ર કોઈ વ્યક્તિને આપ્યું હોય તો એ ઝવેરચંદ મેઘાણીને આપ્યું હતું. બાપુની જન્મતિથિ નિમિત્તે આ છેલ્લો કટોરો કાવ્યનું હું આસ્વાદ કરવા માંગુ છું. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, કે સાગર પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. તમે તો આખો સાગર ગટગટાવનારા છો, તમે ખાલી એક કટોરામાં તો કેટલું હોય ઝેર, તો એ એક ખાલી એટલું જ પીવાનું છે ને, તો એ જરા પી જજો. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, ધૂરતો દગલ બાજો થકી પડ્યું પનારું, શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું, આ આખરી ઓશીકડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન રિપુ મન માપવું બાપુ. ભલે કદાચ ત્યાં ગયા પછી તમારું અપમાન થાય, કદાચ તમારું દેહાંત પણ થઈ જાય, તો પણ શું, તમે આખું જીવન તો આ લોકોની સામે લડવામાં કાઢ્યું જ છે, તો હવે જીવનને સમર્પણ કરી દેવું પડે તો પણ શું, તો એ રીતે હે બાપુ એ તૈયારી સાથે તમે જજો. સુર અસુરના આ નવયુગી ઉદધીવ લોણે, શીછે ગતાગમ રત્નના કામીજનોને, તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે, હૈયા લગી ગરવા ગરલ જટ જાઓ પી બાપુ, એ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ જાઓ રે બાપુ. હે બાપુ, આ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર બીજા કોઈનું ગજું નથી,
એક એવી પ્રજા સાથે, એક એવી પ્રજાના આગેવાનો સાથે, બ્રિટિશના નેતાઓ સાથે તમારે ચર્ચા કરવાની છે કે જેણે દેશને આટલા વર્ષો સુધી ગુલામ રાખ્યો છે. તો આ એક પ્રકારનું સાગર મંથન છે, ઉદધી વલોનું છે. ઉદધી એટલે સાગર. તો એની અંદર એ લોકોને ક્યાં ખબર છે કે એમાંથી કયું રત્ન નીકળશે કે ઝેર નીકળશે? પરંતુ કદાચ ઝેર પણ નીકળે તો એ શંભુ તમે ઘટઘટાવી જજો, એને તમે તો એ પચાવી શકશો, બીજા કોઈનું ગજું નથી. કહેશે જગત જોગી તણા શું જોગ ખૂટ્યા, દરિયા ગયા શું શાઈ શું ઘન નીર ખૂટ્યા, શું આબ સૂરજ ચંદ્રમાના તેજ ખૂટ્યા, દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહીશું વધુ નવ થળગજો બાપુ. એટલે તમે પાછળની પ્રજા કંઈ ટીકા કરે કે ભાઈ શું થયું, આવું થયું, કેમ બાપુ ના ગયા, બાપુ ગભરાઈ ગયા કે શું, આટલી બધી અહીંયા આગળ ચળવળ ચલાવતા હતા અને જ્યારે અંગ્રેજોએ લંડનમાં બોલાવ્યા એ ચર્ચા કરવા માટે તો ત્યાં કંઈક ધરપકડ થશે કે ત્યાં કંઈ એમનું અપમાન થશે એવું વિચારીને એ શું પાછા વળી ગયા? ના, એવું ના થવા દેશો. તમે જાઓ બાપુ, અમે ઘણું સહન કર્યું છે, હજી સહન કરીશું. તમે કદાચ ત્યાંથી પાછા વળશો કે નહીં વળશો તો પણ અમે તમારા રસ્તે ચાલીશું. દેખી અમારા દુઃખ ન અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહીશું વધુ નવ થળકજો બાપુ. ચાબુક જપતી દંડ દંડા મારના, જીવતા કબરસ્તાન કારાગારના, થોડા ઘણા છટકાવ ગોળીબારના. આ બધું એ તો બધાએ જરી ગયા, કોઠે પડ્યા બાપુ, કંસમાં અમ હૈડા તમે લોડે ગળ્યા બાપુ, શું થયું ત્યાંથી, ઢીંગલું લાવો ને લાવો, બોસા દઈશું ભલે ખાલી હાથે આવો, રોપશું તારે કંઠ રસબસ્તી બુજાવો. શું શું નથી થયું, કેટલું બધું કોઠે પડી ગયું છે, આ બધું દુઃખ દર્દ, આ લાઠીઓ, આ ગોળીબાર, બીજું ત્રીજું જે કંઈ આ પ્રજાને જે મળે છે આઝાદીની ચળવળમાં જોડાયેલી પ્રજાને, એ બધું હવે કોઠે પડી ગયું છે. એટલે એની ચિંતા ના કરશો, આ તો બધું અમે અમારા હૈયા તો તમે જાણે કે લોઢે ઘડેલા છે, એટલે એને કોઈ અસર થતી નથી. તમારી આગેવાની હેઠળ અમને એ બધું કોઠે પડી ગયું છે, એટલે તમે ભલે ત્યાંથી કશું લાવો કે ના લાવો અમારી માટે, તો પણ અમે તમને પોસા દઈશું, તમને રોપશું તારે કંઠ રસબસ્તી બોજાવો, તને આલિંગન આપીશું બાપુ. દુનિયા તણે મોએ જય જરી જઈ આવજો બાપુ, હમદર્દીના સંદેશા દઈ આવજો બાપુ. હવે ત્યાં જ્યારે આખી દુનિયા ઉપર તેનું રાજ ચાલે છે, જેના રાજની અંદર સૂર્ય કદી આથમતો નથી, એવા રાજના જે માલિક એવા બ્રિટિશ તાજ પાસે તમે જઈ રહ્યા છો, ત્યારે તમે વિશ્વની અંદર એ લોકોનો જે જુલમ ચાલી રહ્યો છે, જે પ્રજાઓને ગુલામ બનાવી રાખી છે, એની સામેનો એક સંદેશ, એની સામેનો એક પડકાર, એ પ્રજાની પ્રજાના હૈયામાં જે રમતી વાત, એ તમે ત્યાં રમતી કરતા આવજો. એના મોઢે એના સમ્મુખ છાતી ઉપર જ એને કહેજો કે આપ તમે જે કરી રહ્યા છો એ બરાબર નથી, આ પ્રજાને આઝાદી આપો. જગમારશે મેણા ના આવ્યો આત્મજ્ઞાની, નાવ્યો ગુમાની પોલ પોતાની પીછાણી, જગ પ્રેમી જોયો દાજ દુનિયાની ન જાણી. તો એ નહીં જાઓ તો કેવું થશે? એ જુઓ, આમ મોટી મોટી વાતો કરતા હતા, મોટા મોટા આંદોલનો ચલાવતા હતા, પણ એ પોતાના દેશમાં ચલાવતા હતા. અહીં જ્યારે તમે જાઓ, ભલે ત્યાંથી પરિણામ જે પણ આવે તે, આજાર માનવ જાત આકુળ થઈ રહી બાપુ, તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ. આખી માનવ જાત અત્યારે બીમાર થઈ ગઈ છે, એ આખી માનવ જાતની બીમારીનો એકમાત્ર ઔષધ એ તમે છો, તમે એના ડોક્ટર છો. તારી તબીબી કાજ એ તલખી, જો આ આખી દુનિયામાં સ્વતંત્રતાનો પરચમ લહેરાવશો તો તમે લહેરાવી શકશો, માત્ર હિન્દુસ્તાનમાં નહીં. એકવાર હિન્દુસ્તાનને આઝાદી મળશે તો આપોઆપ બાકીના જે ગુલામ દેશો છે ત્યાંથી પણ અંગ્રેજોને હટવું પડશે. જા બાપ, જો છેલ્લે છેલ્લે કવિ એને કેવી વિદાય આપે છે, કારણ કે મૂળ તો કાઠિયાવાડનો કવિ છે. જા બાપ માતા આખલાને નાથવાને, એ માતો આખલો છે, એ બ્રિટિશ રાજ એ કોઈ જીવિત અસ્તિ નથી, આખી દુનિયા ઉપર એનું શાસન પ્રવર્તી રહ્યું છે, તેવો માતો આખલો, ધરખમ આખલો, એને નાથવાનો છે. બાપ તું જા એને નાથવા માટે. જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને, આખી વિશ્વની હત્યા એને કરી નાખેલી છે, વિશ્વની સ્વતંત્રતાને જોખમમાં મૂકેલી છે. તો જા સાત સાગર પાર સેતુ બાંધવાને, સાત સાગર પાર જઈને તારે માનવતાનો શાંતિનો સેતુ બાંધવાનો છે. તો તું જાઓ ઘનઘોર વનની વાટને અજવાળજો બાપુ,
વિકરાળ કેસરિયાળને પંપાળજો બાપુ, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પીઆવજે બાપુ. હે બાપુ, જો છેલ્લે તો બાપુને એક વચનથી કહે બોલાવવા માંડ્યા. શરૂઆતમાં બહુ વચનથી બોલાવતા હતા, પછી કવિ એટલો તાનમાં આવી ગયો કે છેલ્લે બાપુના માટે એ તુકાર વાપરતો થઈ ગયો. જ્યારે વધુ પડતું વહાલ જાગે ત્યારે આપણે તું કહીએ છીએ સામેની વ્યક્તિને, આપણા કરતાં મોટી હોય તો પણ, જે માતાને આપણે હંમેશા તું કહીને બોલાવીએ છીએ. તો એ બાપને એ તુકારથી બોલાવીને કવિ કહે છે કે જા બાપ માતા આખલાને નાથવાને, જા વિશ્વ હત્યા ઉપરે જળ છાંટવાને, જા સાત સાગર પાર છે તું બાંધવાને, કે ગંગોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલ્યો જજે. જો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એનાથી ડર્યા વગર તો આગળ ને આગળ ચાલ્યો જાઓ, આગળ વધતો જજે. તો જે ભૂમિયો ભગવાન છે બાપુ, છેવટે તો ઈશ્વરની શ્રદ્ધા, તારી સાથે ઈશ્વર છે, બીજું કોઈ હોય કે ના હોય, તારો ભૂમિયો એ ઈશ્વર છે, ભૂમિયો ભગવાન છે. એટલે છેલ્લો કટોરો જે ઝેરનો છે એ તું આરામથી પી જજે, એ ઝેરનો હશે તો પણ તું પચાવી શકીશ, કારણ કે તું તો સાક્ષાત શિવ છે. ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર, એમણે મહાત્મા ગાંધીના મનમાં જે અવઢવ ચાલતી હતી એ અવઢવનું આ કાવ્યની અંદર બહુ સરસ નિરૂપણ કર્યું છે. ખુદ ગાંધીજીએ એનો સ્વીકાર કર્યો છે. આજે આ બે કાવ્યો ગાંધી જયંતિના નિમિત્તે જ આપના સમક્ષ સામુદાયિક શિક્ષણ સંસ્થાના ઉપક્રમે રજૂ કરવાના થયા એનો મને આનંદ છે. અને હું એમ માનું છું કે આપણે આ રીતે હવે ગુજરાતી કવિતાની એક આખી શ્રેણી હવે રજૂ કરીશું. મને એમ લાગે છે કે આ બંને કાવ્યો એનો રસાસ્વાદ એ આપને ગમ્યો હશે, અને એવું જો થશે તો મને એમ લાગે છે કે આ આપણી શ્રેણી એ સતત ચાલુ રહેશે. અને સામુદાયિક શિક્ષણ નિમિત્તે જે સમાજ સેવાનો ભેખ લઈને બેઠા છે તે મંદાબેન પરીખ અને એમના સાથીઓ એ બધાને પણ કંઈક કરી છૂટ્યાનો એક ધરાવ થશે. ધન્યવાદ. મહાત્મા ગાંધીજી જય.